इंजीनियरिंग विद्यार्थी धोरण चार विषय गणित प्रकरण छ भंगार वेचना। हवे आपणे दाखला आगळ बाकी छे ते आपणे गणीए छे। 12 किलोग्राम लोखंड, हवे लोखंडनो भाव शुं छे? 22 रूपये। 22 रूपियानुं 1 किलो तो आपणे 12 किलो वेचवानुं छे। तो 12 गुणिया 22 गुणाकार कर्यो आपणे એટલે કેટલો આવ્યો? 264 રૂપિયા। હવે ચોથો અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? તો આપણે આપ જેટલી વસ્તુ વેચી છે એનો આપણે સરવાળો કરીએ એટલે આપણને ખબર પડી જશે। 42 કિલોગ્રામ વર્તન પત્રનો ભાવ 630, 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ 220, 23 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 161, 12 કિલોગ્રામ લોખંડનો ભાવ 264। તો આ બધાનો આપણે સરવાળો કરીએ। એકમનો સરવાળો 4 × 1 = 5, દશકનો સરવાળો 3 × 2 = 5, 5 × 6 = 11, 11 × 6 = 17, 17નો સાદરો વધી પડીએ 6 × 1 = 7, 7 × 2 = 9, 9 × 1 = 10, 10 × 2 = 12, એટલે કેટલો જવાબ આવ્યો? 1275 રૂપિયા। કેટલા ચૂકવે છે? 1275, એટલે તે 600 થી વધારે રકમ ચૂકવશે। પ્રશ્ન નંબર 8, ભાવપત્રક ધ્યાનપૂર્વક વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। ચોપડી નંબર પેરે નંબર 65 અને 66 ખોલો, એના ઉપર આ દાખલો આપેલો છે। ચોપડી ખોલો અને રકમ વાંચો। કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક રૂપિયા 10માં ખરીદ્યું, 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક એ 11 રૂપિયામાં વેચે છે। 10 રૂપિયામાં ખરીદ્યું અને 11 રૂપિયામાં વેચ્યું તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા તે કમાઈ હશે? હવે તમે જુઓ, વિચાર કરો, સામાન્ય વસ્તુ તમે 5 રૂપિયાની ફૂટપટ્ટી લાયા અને 7 રૂપિયામાં વેચી, 5 રૂપિયા ખરીદ કિંમત તમે દુકાનમાંથી ખરીદી લાયા 5 રૂપિયામાં અને 7 રૂપિયામાં તમારા ભાઈબંધને તમે આપી, તો 7 માંથી 5 જાય તો કેટલા રે? 2, તો તમને 2 રૂપિયા શું થયો? નફો થયો, તમે 2 રૂપિયા વધારે કમાયા। એવી રીતે અહીંયા છે, અહીંયા એવી રીતે છે, વેચાણ કિંમત 11, અને ખરીદ કિંમત 10, એટલે 11 ઓછા 10 તો એને કેટલા રૂપિયા મળ્યા?
એને એક રૂપિયો વધાર મળ્યો ત્રીજો રાજ્યો, તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને કેટલા રૂપિયા કમાશે? તો 63 કિલોગ્રામ છે, એક રૂપિયો કમાય છે તો 63 એકા 63, તો તે 63 રૂપિયા કમાશે. થેન્ક યુ વિદ્યાર્થી, ગણિત નોટમાં અને ઘરગામના ચોપડામાં લખજો.